યોહાનની લખેલી સુવાર્તા એનો 13મો અધ્યાય યોહાનની સુવાર્તા એનો અધ્યાય 13મો હવે પાસ્કા પર્વ ગાય પોતાનો આ જગતમાંથી પિતાની પાસે જવાનો સમય આવ્યો છે એ જાણીને ઈસુએ જગતમાં પોતાના લોક જેઓના ઉપર તે પ્રેમ રાખતા હતા તેઓ પર અંત સુધી પ્રેમ રાખ્યો હવે શેતાને અગાઉથી સિમોનના દીકરા યહુદા ઈસ્કારિયોતના મનમાં તેને પરસ્વાલન કરવાની પ્રેરણા કરી હતી તેઓ જમતા હતા તેવામાં પિતાએ સગડાવાના મારા હાથમાં સોંપ્યા છે અને હું દેવની પાસેથી આવ્યો છું અને દેવની પાસે જાઉં છું એ જાણીને ઈસુ જમણ પરથી ઉઠે છે અને પોતાના કપડા ઉતારીને તેને રૂમાલ લીધો અને તેને પોતાની કમરે બાંધ્યો ત્યાર પછી વાસણમાં પાણી રેડીને શિષ્યોના પગ ધોવા તથા કમરે બાંધેલા રૂમાલથી તે લૂંછવા લાગ્યો એ પ્રમાણે તે સિમોન પિત્તરની પાસે આવે છે તે તેને કહે છે કે પ્રભુ શું તું મારા પગ ધોવે છે ઈસુએ ઉત્તર આપ્યો કે હું જે કરું છું તે તું હમણાં જાણતો નથી પણ હવે પછી તું સમજશે પિત્તર તેને કહે છે કે હું તને કદી પણ મારા પગ ધોવા દઈશ નહીં ઈસુએ તેને ઉત્તર આપ્યો કે જો હું તને ન ધોઉં તો મારી સાથે તારો કંઈ લાગતા જ નથી સિમોન પિત્તર તેને કહે છે પ્રભુ એકલા મારા પગ જ નહીં પણ મારા હાથ તથા માથું પણ ધો ઈસુ તેને કહે છે કે જે નહાયેલો છે તેના પગ સિવાય બીજું કંઈ ધોવાની અગત્ય નથી તે પૂરો શુદ્ધ છે અને તમે શુદ્ધ છો પણ બધા નહીં કેમ કે પોતાના પરસ્પરિન કરનારને તે જાણતો હતો માટે તેણે કહ્યું કે તમે બધા શુદ્ધ નથી એ પ્રમાણે તેઓના પગ ધોઈ રહ્યા પછી તેણે પોતાના કપડાં પહેર્યા અને ફરીથી બેસીને તેઓને કહ્યું કે મેં તમને શું કર્યું છે તે તમે સમજ્યા છો તમે મને ગુરુ તથા પ્રભુ કહો છો એ તમે ખરું જ કહો છો કેમ કે હું એ જ છું માટે મેં પ્રભુએ તથા ગુરુએ જો તમારા પગ ધોયા તો તમારે પણ એકબીજાના પગ ધોવા જોઈએ કેમ કે જેવું મેં તમને કર્યું તેવું તમે પણ કરો એ માટે મેં તમને અનુભવ આપ્યો છે પણ હું તમને ખચિત ખચિત કહું છું કે ચાકર પોતાના શેઠ કરતા મોટો નથી અને જે મોકલાયો તે પોતાના મોકલનાર કરતા મોટો નથી જો તમે એ વાતો જાણીને તેઓને પાળો તો તમને ધન્ય છે આ હું તમારા સર્વના સંબંધમાં નથી કહેતો જેઓને મેં પસંદ કર્યા છે તેઓને ઓળખું છું પણ જે મારી સાથે રોટલી ખાય છે તેને મારી સામે લાત ઉગામી છે એ શાસ્ત્ર લેખ પૂરો થવા સારો એમ થવું જોઈએ ત્યારે થાય ત્યારે તમે વિશ્વાસ કરો કે હું તે છું એ માટે અત્યારથી તે થવાની અગાઉ હું તમને કહું છું હું તમને ખચિત ખચિત કહું છું કે જે કોઈને હું મોકલું છું તેનો અંગીકાર જે કરે છે તે મારો અંગીકાર કરે છે અને જે મારો અંગીકાર કરે છે તે મારો મોકલનારનો અંગીકાર કરે છે એમ કહ્યા પછી ઈસુ મનમાં વ્યાકુળ થયો અને ગંભીરતાથી કહ્યું કે હું તમને ખચિત ખચિત કહું છું કે તમારામાંનો એક મને પરસ્વાધીન કરશે તે કોને વિશે એમ કહે છે એ સંબંધી શિષ્યોએ સંદેહમાં પડીને એકબીજા તરફ જોયું હવે જમતી વખતે તેના શિષ્યોમાંનો એક જેના પર ઈસુ પ્રેમ રાખતો હતો તે ઈસુની છાતીને અડેલીને બેઠેલો હતો માટે સિમોન પિત્તર તેને ઈશારો કરીને કહે છે કે તેને તે કોને વિશે કહે છે તે અમને કહે ત્યારે તે જેમ ઈસુની છાતીને અડેલીને બેઠો હતો તેમને તેમ જ તેને પૂછ્યો કે પ્રભુ તે કોણ છે માટે ઈસુ ઉત્તર આપ્યો માટે ઈસુ ઉત્તર આપે છે કે હું કોળે બોળીને તેને આપીશ તે જ તે છે પછી કોળે બોળીને તે સિમોન ઈસ્કારિયોતનો દીકરા યહુદાને આપે છે અને કોળે લીધા પછી તરત તેનામાં શેતાન પેઠો માટે ઈસુ તેને કહે છે કે તું જે કરવાનો છે તે જલ્દી કર હવે તેણે તેને શા માટે એમ કહ્યું હતું એ જમવા બેઠેલાઓને કોઈ સમજ્યો નહીં કેમ કે કેટલાયે ધાર્યું કે યહુદાની પાસે થેલી છે તેથી ઈસુએ તેને કરવાને સારું આપણને જેની જેની અગત્ય છે તે ખરીદવાને અથવા ગરીબોને કંઈ આપવાને કહ્યું ત્યારે કોળે લઈને તે તરત બહાર નીકળ્યો તે વખતે રાત હતી તેના બહાર ગયા પછી ઈસુ કહે છે કે હવે માણસનો દીકરો મહિમામાન થયો છે અને તેનામાં દેવ મહિમામાન થયો છે દેવ તેના પોતાના મહિમામાન કરશે અને તેને વહેલો મહિમામાન કરશે ઓ નાના બાળકો હવે હું થોડી જ વાર તમારી સાથે છું તમે મને શોધશો અને જેમ મેં યહૂદીઓને કહ્યું હતું કે જ્યાં હું જાઉં છું ત્યાં તમે આવી શકતા નથી તેમ હું હમણાં તમને પણ કહું છું હું તમને નવી આજ્ઞા આપું છું કે તમે એકબીજા પર પ્રેમ રાખો જેવો મેં તમારા પર પ્રેમ રાખ્યો તેવો તમે પણ એકબીજા પર પ્રેમ રાખો જો તમે એકબીજા પર પ્રેમ રાખો તો તેથી સર્વ માણસ જાણશે કે તમે મારા શિષ્ય છો
સિમોન પીતર તેને કહે છે કે પ્રભુ તું ક્યાં જાય છે? ઈસુએ તેને ઉત્તર આપ્યો, જ્યાં હું જાઉં છું ત્યાં તું મારી પાછળ હમણાં આવી શકતો નથી, પણ પછી તું મારી પાછળ આવીશ. પીતર તેને કહે છે, પ્રભુ હું હમણાં જ તારી પાછળ કેમ આવી નથી શકતો? તારે સારું હું મારો જીવ આપીશ. ઈસુ ઉત્તર આપે છે કે શું તું મારે સારું તારો જીવ આપશે? હું તને ખચિત ખચિત કહું છું કે મરઘો બોલ્યા ગાવ તો ત્રણ વાર મારો નકાર કરશે.